બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે ધાનેરા તાલુકામાં બે જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા શહેર વિસ્તાર માટે ધાનેરાની કન્યાશાળા અને ગ્રામીણ કક્ષાએ ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે સરકારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીનું સુકાન સંભાળતાની સાથે ગુજરાતના તમામ ગામો અને શહેરી વિસ્તારોમાં 5 તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ યોજ્યા છે. આજે ગુજરાતમાં 1500 જેટલી જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયું હતું, ત્યારે ધાનેરા શહેરી વિસ્તારના સેવા સેતુ કાર્યક્રમ ધાનેરાની કન્યાશાળા ખાતે યોજાયો હતો, જે અંતર્ગત નગરપાલિકા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની હાજરી જોવા મળી હતી. નગરપાલિકા ચીફ ઓફિસર SM અંસારી દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ માટે અલગ અલગ વર્ગખંડમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જે દરમિયાન ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરે મુલાકાત લીધી હતી. તો આ તરફ ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે સરકારના સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી હતી. ખાસ કરીને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાને લઈ ગુજરાત સરકારે મહત્વની મદદ કોરોના વાયરસ દરમિયાન પોતાના માતા પિતાને ગુમાવી બેઠેલા બાળકો માટે કરી છે, જેને લઈ થાવર ખાતે વાછડાલ ગામના રાહુલને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલ, બનાસકાંઠા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા, તેમજ ધાનેરા ઇન્ચાર્જ મામલતદાર ધીરુભાઈ પંચાલ, તાલુકા વિકાસ અધિકારી સરજુભાઈ જેઠવા સહિત પંચાયત વિભાગ, રેવન્યુ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ દરેક યોજનાઓને લગતા લાભો દ્વારા ગ્રામજનોની મદદ કરી હતી. સેવા સેતુ કાર્યક્રમની સાથે થાવર ગામની હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું, જે અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.